चेप्टर नंबर चार में आगळना व्यवहारो जोईशुं, जेम के उपज खर्चना व्यवहारो। तो उपज खर्चना व्यवहारोनी अंदर जो उपज थाय तो वो जमा करवानो, जे ते उपज खाते खर्च थाय तो जे ते खर्च खाते उधार करवानो। समझे? पहले खर्च चुकवीए त्यारे कोई भी खर्च चुकवीए, आप पगार आपीए, कमीशन आपीए, दलाली आपीए, भाड़ो आपीए, वीजळी बिल चुकवीए, तो એ ખર્ચ ખાતે ઉધાર। જે તે ખર્ચ એટલે કોઈ ભી ખર્ચ, પગાર હોય, ભાડું હોય, દલાલી હોય, એના ખાતે ઉધાર કામ, એ રોકડ કે બેંક ખાતે જમા। જેમ કે અહીં ઉદાહરણ છે, પગારના 2000 રોકડા ચૂકવ્યા, પગારના 2000 રોકડા ચૂકવ્યા, તો આમનો શું થાય? જે તે ખર્ચ ખાતે એટલે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। બીજું અહીંયા ધ્યાન રાખવાનું, આપણે જે તે ખર્ચ ચૂકવીએ ખર્ચ ખાતે ચૂકવવા કામ। જેમ કે ચંદુકાકાએ મનુને 5000 રૂપિયાનો પગાર આપ્યો, ચંદુકાકાએ મનુને 5000 રૂપિયાનો પગાર આપ્યો, પણ અહીંયા આપણે મનુ ખાતે ઉધાર નહીં કરીએ, આપણે શું આપ્યું છે? મનુને પગાર આપ્યો છે, એટલે પગાર ખાતે ઉધાર કરીશું। જો એમને પૈસા આપ્યા હોય તો આપણે મનુ ખાતે ઉધાર કર, પણ મનુને પગાર આપ્યો છે એટલે આપણે ખર્ચ પગાર ખાતે ઉધાર કરીશું। બીજું, ભાડાના 5000 રોકડા મળ્યા, ભાડાના 5000 રોકડા મળ્યા, ઉપજ છે, ઉપજના વ્યવહાર, ઉપજ થાય ત્યારે આમનું શું થાય? રોકડ કે બેંક ખાતે ઉધાર, તે જે તે ઉપજ ખાતે જમા। જેમ કે ભાડું મળે, ડિવિડન્ડ મળે, કમિશન મળે, તો જે તે ઉપજ થઈ હોય એના ખાતે જમા કરવાનું। અહીંયા આપણને ભાડાના 5000 રોકડા મળ્યા છે, તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર કરવાનું, તે ભાડાના મળ્યા છે એટલે તે ભાડા ખાતે જમા કરીશું। બરાબર છે? બીજું ફરીથી સમજી લો, જે પણ ઉપજ થઈ હોય એના ખાતે આપણે જમા કરવાનું, ભાડું મળ્યું તો ભાડા ખાતે જમા કરવાનું, દલાલી મળી તો દલાલી ખાતે, કમિશન મળી તો કમિશન ખાતે, વ્યાજ મળ્યું હોય તો વ્યાજ ખાતે, અને ડિવિડન્ડ, તમને આવશે ડિવિડન્ડ, ડિવિડન્ડ શબ્દ, ડિવિડન્ડ શબ્દ આવે એટલે હંમેશા સમજવાનું, 11મા ધોરણમાં ડિવિડન્ડ શબ્દ આવે એટલે હંમેશા સમજવાનું આપણી ઉપજ છે। 11મા ધોરણમાં ડિવિડન્ડ શબ્દ દેખાય એટલે આપણી ઉપજ, ડિવિડન્ડ ખાતે જમા, તે રોકડ ખાતે ઉધાર, કે બરાબર યાદ રાખજો, ડિવિડન્ડ આવે ત્યારે તમને કીધું નહીં હોય, તમને એટલું કીધું હશે ડિવિડન્ડ મળ્યું, તો ડિવિડન્ડ આવે ત્યારે હંમેશા બેંક ખાતે ઉધાર કરવાનો। કયા ખાતે? બેંક ખાતે। જેમ કે ડિવિડન્ડ ના રોકડા પૈસા મળતા નથી, ડિવિડન્ડ ના પૈસા ડાયરેક્ટ આપણા બેંક ખાતામાં જમા થાય છે। બરાબર? એટલે તમને કીધું હોય 5000 રૂપિયા ડિવિડન્ડ મળ્યું તો બેંક ખાતે ઉધાર કરવાનું, ડિવિડન્ડ ખાતે જમા કરવાનું, એટલે કોઈ ભી ઉપજ થાય એના ખાતે આપણે જમા કરીશું અને રોકડ ખાતે ઉધાર કરીશું। જો એ બેંકમાં આવી હશે આપણી ઉપજ, તો બેંક ખાતે જમા ઉધાર કરીશું। બરાબર? અને ખર્ચમાં જે તે ખર્ચ થયો હશે એ ખર્ચનું નામ લખીને ખર્ચ ખાતે ઉધાર કરીશું અને રોકડ ખાતે જમા કરીશું। બીજું, મૂડી અને ઉપાડની આમનો, મૂડી અને ઉપાડમાં થોડું સમજો, જેમ કે ધંધો શરૂ કરતી વખતે વેપારી મૂડી લાવે, ધંધો શરૂ કરતી વખતે વેપારી મૂડી લાવે ત્યારે આમનો, ધંધો શરૂ કરતી વખતે મેં શરૂઆતમાં ના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું, આપણે ફરીથી રિફર કરીએ, કે ધંધો શરૂ કરતી વખતે વેપારી પૈસા લાવે, 5000 રૂપિયા કે 10000 રૂપિયા રોકડા લાવે, એને એકલું મૂડી ગણવાનું નહીં। કેમ કે વેપારી ધંધો શરૂ કરતી વખતે ફર્નિચર લાવે, યંત્રની જરૂર પડે તો યંત્ર લાવે, વાહનની જરૂર પડે તો વાહન લાવે, બરાબર, પૈસા ઉછીના જોઈતા હોય તો કોઈની પાસેથી ઉછીના પૈસા લાવે, બરાબર, તો એ બધું મૂડીમાં આવશે। ધંધો શરૂ કરતી વખતે વેપારી સ્ટોક માલ સામાન તો જોઈએ, તો માલ સામાન લાવ્યા હોય, વાહન નોકર રૂપિયા ફર્નિચર યંત્ર જે કંઈ પણ લાવે એ બધું સામા ગણવાનું, મૂડીમાં ગણવાનું। એના માટે ઉદાહરણ લીધું છે, ચંદુકાકા ધંધો શરૂ કરતી વખતે 15000 રૂપિયા રોકડા, 10000 નું ફર્નિચર, 25000 ના સ્કૂટર, 20000 રૂપિયા ના યંત્રો અને 5000 ના દેવાદારો અને 3000 ના લેન્ડાઓ લાવી ધંધો શરૂ કર્યો। તો સિમ્પલ, જે કઈ પણ લાજ કે આપણે બધું ઉધાર કરીશું, 15000 રૂપિયા રોકડા, તો રોકડ ખાતે ઉધાર 15000, જે બધું આવ્યું છે આવે એટલે ઉધાર, રોકડ ખાતે ઉધાર,
फर्नीचर आयो फर्नीचर खाते उधार आपने माल मिलकत खाता नियम आवे बद्दो उधार मिलकत खाता नियम शू छे मिलकत आवे एटले उधार रोकड़ा आया उधार फर्नीचर मिलकत खादु आवे एटले उधार स्कूटर वाहन मिलकत आवे एटले उधार स्कूटर खाते उधार पण अहीं आपणे स्कूटर शब्द नहीं वापरीए अहीं आपणे लखीशुं वाहन खाते ध्यान राखजो स्कूटर शब्द नहीं वापरीए वाहन खाते उधार यंत्रो आया तो यंत्र एटले मिलकत यंत्र खाते उधार देवादारो देवादारो एटले सर ए तो मिलकत मां ना आवे देवादारो केवुं खातु व्यक्ति खातु कहेवाय तो देवादार एटले देवादार एटले व्यक्ति खातु एटले एमने आप देवादार कोने कहेवाय जेने आप पैसा आपणे लीधा हशे एटले आपणे एना खाते भी उधार लईशुं देवादार खाते उधार केटला थया 5000 લેનદાર લેનદાર જે જેની જોડેથી આપણે પૈસા લીધા હશે એટલે લેનદાર ખાતે જમા તે લેનદાર ખાતે જમા બરાબર અને તે મૂડી ખાતે જમા સર બરાબર તમારે રકમ લખી પણ આ મૂડીમાં રકમ નહીં લખી કેમ કે હવે આપણે રકમ શોધવાની છે યાદ રાખજો જ્યારે બધા ખાતા ઉધાર કરીએ અને લેનદારનું ખાતું આપ્યું હોય તો લેનદારનું ખાતું જમા કરવાનું પછી તમારે સૌથી પહેલા બધી રકમ જે ઉધાર છે સૌથી પહેલા બધી ઉધાર રકમનો સરવાળો કરવાનો 10 ને 15 25 25 ને 25 50 53 ને 5 58 કેટલું થશે ઉધાર રકમનો સરવાળો થશે 58000 જમા રકમનો સરવાળો કેટલો થશે જમા રકમનો સરવાળો છે 3000 તો 58 માંથી 3 બાદ કરો કેટલા આવ્યા 55000 તો આ જે રકમ આવી એ આપણે મૂડી ખાતે જમા લેનદારો ખાતે જમા કરવાનું મૂડી ખાતે જમા કરવાનું પણ જ્યારે લેનદારો આપ્યા હોય ત્યારે રકમ જમા કરતી વખતે ધ્યાન રાખવાનું કે બધી ઉધાર રકમનો સરવાળો કરવાનો અને એમાંથી લેનદારની રકમ બાદ કરવાની જે આવે એ મૂડી ખાતે જમા કરવાનું બરાબર છે તો ચાલો હવે આપણે ઉપાટના વ્યવહાર જોઈશું ઉપાટના વ્યવહાર જેમ મૂડી લાવે આવે તો મૂડી ખાતે જમા કરીએ છીએ બરાબર ઉપાડ ઉપાડમાં શું કરવાનું સૌથી પહેલા અંગત ઘર ખર્ચ ઘર વપરાશ આ શબ્દ દેખાય એટલે તમારે સમજવાનું ઉપાડ શું સમજવાનું ઉપાડ ઉપાડમાં બે વસ્તુ આવશે એક રોકડનો ઉપાડ અને બે સ્ટોકનો ઉપાડ
जो रोकड़ नो उपाड हो तो आमने शू थाय उपाड खाते उधार रोकड़ खाते जमा અને જો સ્ટોક ની આમત હોય તો ઉપાડ ખાતે ઉધાર થશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા સ્ટોક ખાતે ના કેસો લખી છો ખરીદ ખાતે ગમે તે માલ જાય જેમ કે આપણે વ્યવહાર છે ચંદુ બાબા ઘર ખર્ચ માટે 5000 રોકડા લઈ ગયા તો અહીંયા રોકડા લઈ જાય છે તો ઉપાડ ખાતે ઉધાર કરીશું આપણે 5000 તે રોકડ ખાતે જમા હવે ભૂલ્યા ચંદુ બાબા ખાતે ઉધાર કરવાનું નહીં કે ચંદુ બાબા ધંધાના માલિક છે તો ઉપાડ ખાતે ઉધાર ધંધાનો માલિક પૈસા લાવે તો મૂડી ખાતે જમા થાય ધંધાનો માલિક પૈસા લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર થાય ચંદુ બાબા ઘર ખર્ચ માટે 1000 નો માલ અહીંયા આવે શું કરે ચંદુ બાબા स्टॉक नो उपाड़ करे तो उपाड़ खाते उधार 1000 ते खरीद खाते जमा 1000 હવે ઘણીવાર એવું હશે કે ઉપાડના વ્યવહાર તમારે કમ્બાઈન આવશે રોકડ અને સ્ટોક બંનેનો ઉપાડ આવે डायरेक्ट उदाहरण जो ये दाखला करें एग्जांपल पांचवा फ्रेम करते हैं आगे थोड़ी जल्दी ऐसी बन रोकड़ ने स्टॉक नो पार एग्जांपल चंदू काका घर खर्च माटे 2000 रोकड़ा अने સૌથી પહેલા કેટલો ઉપાડ કર્યો ચંદુ કાકા 2000 રોકડા અને 500 નો માલ ટોટલ કેટલું થયું 2000 + 500 કેટલા થયા 2500 તો ઉપાડ ખાતે ઉધાર 2500 તે ઘર ખર્ચ માટે તે રોકડ ખાતે તે સ્ટોક ખાતે 2000 ઘણી વખત કન્ફ્યુઝ કરો તમને એવો વ્યવહાર આવે કે ચંદુ કાકાએ ધંધાની રોકડમાંથી કન્ફ્યુઝ કરો 1000 નું દુકાનનું લાઈટ બિલ રૂપે 1000 નું દુકાનનું લાઈટ બિલ અને રૂપિયા 2000 નું ઘરનું લાઈટ બિલ ચૂકવ્યું તો અહીંયા ધ્યાન રાખો સૌથી પહેલા સામાંથી ચૂકવ્યું રોકડમાં એટલે કેટલા રૂપિયાની રોકડ ગઈ 1000 + 2000 બી 1000 નું દુકાનનું લાઈટ બિલ દુકાનનું લાઈટ બિલ એટલે શું કહેવાય ઘર ખર્ચ કહેવાય ના કહેવાય દુકાનનું લાઈટ બિલ એટલે દુકાનનો ખર્ચ કહેવાય બે લખવાનું વીજળી ખર્ચ ખાતે વીજળી ખર્ચ ખાતે ઉધાર 1000 2000 નું ઘરનું લાઈટ બિલ એટલે શું કહેવાય ઉપાડ તો અહીંયા લખવાનો ઉપાડ ખાતે ઉધાર ટોટલ કેટલી રકમ તે 1 + 2 = 3 તે રોકડ ખાતે તો આ થયા ઉપાડના વ્યવહાર હવે છેલ્લે આપણે બેંક અને લોનના વ્યવહાર જોઈને અહીંયા બધી આમતો પૂરી કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણીશું બેંકના વ્યવહારની અંદર પ્રથમ બેંકમાં રોક
टुकड़ा भरिए त्यारे आम बैंक में रोकड़ा भरिए बैंक में रोकड़ा એટલે ધંધાના જ ખાતા ધંધા બેંક બેંક માં ધંધાનું ખાતું હોય જેને કરંટ એકાઉન્ટ કહેવાય દરેક વેપારી જે ખાતું ખોલાય છે તેને કરંટ એકાઉન્ટ અને આપણે જે આ ખાતું ખોલાઈએ છીએ શું કહેવાય સેવિંગ એકાઉન્ટ અને જે આપણે પૈસા લાંબો સમય સુધી મૂકી રાખીએ વ્યાજ માટે એને કહેવાય એફડી ફિક્સ ડિપોઝિટ તો બેંક માં રોકડા ભરીએ ત્યારે આમ સિમ્પલ બેંક માં રોકડા ભરીએ બેંક શું છે વ્યક્તિ તો બેંક વ્યક્તિ પણ કેવી કૃત્રિમ વ્યક્તિ વ્યક્તિ હોય કે કૃત્રિમ વ્યક્તિ હોય એક નિયમ લાગુ પડે લાભ ને ખાતે ઉધાર ભલે આપણા જ ખાતામાં ભરીએ તેમ છતાં ક્યાં ભરીએ છીએ બેંકમાં એટલે બેંક ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા એટલે બેંકમાં ભરીએ રોકડા લઈ કર આમ બેંક ખાતે ઉધાર એટલે રોકડ ખાતે જમા બી વાંધી ઉધુ બેંકમાંથી પૈસા ઉપાડી ત્યારે આમ बैंक માંથી પૈસા ઉપાડી ત્યારે આમનો સિમ્પલ બેંક ત્યારે આપણે લાભ આપે છે અને રોકડા આવે છે રોકડ ખાતે ઉધાર એ બેંક ખાતે જી બેંક આપણા ખાતામાં વ્યાજ અને ડિવિડન્ડ નાવ જમા કરે બેંક આપણા ખાતામાં જે આપણે પૈસા મૂક્યા હોય એના પર વ્યાજ આવે અને જે શેર ખરીદી આવે એના પર ડિવિડન્ડ આવે આપણા ખાતામાં ડાયરેક્ટ જમા થાય જમા કરે ત્યારે આમનો શું થાય અહીંયા આપણે બેંક ખાતે ઉધાર તે વ્યાજ અથવા ડિવિડન્ડ ખાતે શું કરીશું જમા બેંક આપણા વતી કોઈ ખર્ચ ચૂકવે ત્યારે બેંક આપણા વતી સમજો કે બેંક અત્યારે તો આપણી જોડે મોબાઈલ એપ છે પેટીએમ છે ફોન પે છે આપણે કંઈ બી આપણું ડાયરેક્ટ બિલ ચૂકવવું હોય તો ફોન પે અને પેટીએમથી આપણે ચૂકવી દઈએ છીએ પણ ઇનડાયરેક્ટલી ક્યાંથી જાય છે વોલેટ ના હોય જો આપણે વોલેટ ના બનાવ્યું ઓપરેટર માણસ ના ચૂકવ્યું ડાયરેક્ટ ક્યાંથી જાય बैंक ना खाता मान तो बैंक अपना वाली खर्च चुकी से तो जेते खर्च खाते उधार ते बैंक खाते जमा छठू आधार ना करो आ भी एक कंफ्यूजिंग व्यवहार छे खाता में कंफ्यूज करवा मैंने पूछे के बैंक माती घर खर्च अने दुकान खर्च माटे घरनु भाड़ चुकवा रूपया 2000 अने दुकाननु भाड़ चुकवा रुपया 3000 उपाड़ी बैंक माथी घर नु भाड़ चुकवा रुपया 2000 ने दुकान नु भाड़ चुकवा रुपया 3000 उपाड़िया तो घर भाड़ में शू कहवाय उपाड़
घर नु भाड़ू घर शब्द आवे तो उपाड़ तो उपाड़ खाते उधार 2000 दुकान नु भाड़ू तो त्या दुकान भाड़ू ने लखवानु शू लखवानु भाड़ा खाते खाली भाड़ा खाते उधार 3000 ते बैंक खाते जमा 5000 हजू आणी अंदर बीजू एक उदाहरण लईए धंधाना बैंक खाता माथी दुकान नु लाइट बिल 1000 रुपया अने घरनु लाइट बिल 1500 रुपया चुकवानो चेक आपो अहीं आपणे शुं करीए छे रोकड़ा आ व्यवहारनी अंदर आपणे रोकड़ा नथी आपता पण धंधाना बैंक खातामांथी धंधानो जे बैंक खातुं छे एना जे चेक छे एमांथी बे आपणे बे छे एक तो दुकाननुं लाइट बिल चुकवा अने घरनुं लाइट बिल चुकवा आपीए छे જ્યારે આપણે લોન લઈએ જો આપણે લોન લઈએ કોઈની પાસે તો યાદ રાખવાનું લોન ખાતે નહીં પણ રોકડ ખાતે ઉધાર એ લોન આપનાર ખાતે જ્યારે આપણે લોન લઈએ તો રોકડ રોકડ આવી છે એમ માનીને આપણે લોન લઈએ ડિજિટલ પૈસા રોકડ ખાતે ઉધાર તો લોન આપનાર ખાતે જમા એના પછી જ્યારે આપણે લોન આપીએ ત્યારે જ્યારે આપણે કોઈને લોન આપીએ ત્યારે શું આમનું થાય કે ભાઈ મેં કોઈને લોન આપી આપણે વેપારી કોઈને લોન આપી તો આ દેવું લોન લેનાર ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા लोन पर ब्याज चुकवानु थाय लोन पर ब्याज चुकवानु थाय ज्यारे लीधेल लोन होय लोन लीधी होय एना पर ब्याज चुकवानु थाय ज्यारे ज्यारे लोन पर ब्याज चुकवी तो लोन ना ब्याज खाते अभी जे आपणे जाणवे लखीए याद राखवानुं शुं पर लखवानुं ब्याज खाते उधार ते रोकड़ जो रोकड़े चुकवे तो रोकड़ ने बैंक माथी चुकवी होय रोकड़ अथवा बैंक खाते एना पछी
आपे अथवा एक शब्द आवे धीरेल आ शब्द तमे सोना चांदी दुकान पर जोयो हशे अत्यारे धीरे धीरे शब्द निकळो जाय छे अजु कालुपुर ने जग्याए जाओ तो त्यां लख्यो हशे नाणा गिरनार नाणा गिरनार साना ऊपर ए सोना चांदी ना दागीना ऊपर नाणा गिरनार जो तमे दरिया को कालुपुर दिल्ली जगह जाओ तो लख्यो होय नाणा गिरनार सोना चांदी दागीना धीरे એટલે આપેલ તમને આપો સોના ચાંદી દાગીના આપણે આપી આપણે લોન આવે જેમ કે અત્યારે મોડર્ન એસ થયું છે મુત્તુર ફાઇનાન્સ મન્નર હોમ ફાઇનાન્સ ઘણી બધી એવી સંસ્થાઓ છે કે તમને સોના ચાંદી દાગીના ઉપર લોન આપે છે તો નાણા ગિરનાર તો ધીરે એટલે આપેલ આપણે લોન આપી કે અહીંયા આપી દીધી ધીરે અથવા આપેલ લોન પર વ્યાજ મળે ત્યારે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું જો રોકડીથી મળે રોકડ બેંકમાં આપણે બેંક ખાતે ઉધાર તે ધીરે અહીંયા તમારે ધીરે શબ્દ લખવાનો ધીરે લોનના વ્યાજ ખાતે પૂરેપૂરો શબ્દ લખવાનો નકર શું થાય કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ આપ ભલે આ વ્યાજ ઉધારે જમા તો હતો તમે કન્ફ્યુઝ થઈ જાઓ તો ધીરે લોનના વ્યાજ ખાતે જમા તો અહીંયા આપણે આ લેક્ચર હજુ એક છેલ્લું જોઈ લઈએ છેલ્લો વ્યવહાર એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયા અહીંયા બધી આમનો તો બહુ અગત્યનો છે આગથી નુકસાન થાય અને વીમા કંપની દાવો આપે આ જે વ્યવહાર છે દાવો મંજૂર કરે આ જે વ્યવહાર છે તમારે અત્યારે આજના ધોરણમાં પછી બીજા જે ભાગમાં અને 12મા ધોરણમાં બહુ ઇમ્પોર્ટન્ટ કામમાં આવશે આંખથી નુકસાન થઈ જાય એમાં પહેલી સિચ્યુએશન છે કે આંખથી નુકસાન થાય અને વીમા કંપની દાવો મંજૂર કરે બીજી સિચ્યુએશન છે આંખથી નુકસાન થાય નુકસાન થાય માળ પડી જાય બીજું કઈ બીજું શું પડે ઉદાહરણ આખી નુકસાન થાય અને વીમા કંપની દાવો મંજૂર કરે અને અહીંયા દાવો પૂરેપૂરો મંજૂર કરે અહીંયા આંશિક મંજૂર કરે અહીંયા આખી માલ પડી જાય અને વીમા કંપની આંશિક દાવો મંજૂર કરે અને બળેલો માલ આપણે અને બળેલો માલ ભંગારમાં વેચી દઈએ તો અહીંયા ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ આનો આખી નુકસાન થાય વીમા કંપની દાવો મંજૂર કરે આખી નુકસાન થયો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તો સૌથી પહેલી આમનો થાય પૂરેપૂરો દાવો મંજૂર કરે એટલે વીમા કંપની ખાતે ઉધાર તે આખી વેપારી લઈ જાય શું આવે ખાતે ઉધાર આખી બળી ગયેલ માલ ને ખરીદ ખાતે ઉધાર હવે આખી નુકસાન થાય વીમા કંપની આંશિક દાવા મંજૂર કરે તો આખી માલ પડી ગયો વીમા કંપની આંશિક દાવા મંજૂર કર્યો તો યાદ રાખવાનું વીમા કંપની ખાતે ઉધાર આખી થયેલ નુકસાન ખાતે ઉધાર આ
આખી થઈ નુકસાન ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે જમા બીજું એવું થાય કે આખી મળી ગયેલ માલ આખી માલ મળી જાય અન્ય કંપની આંશિકતાઓ મંજૂર કરીને ભરેલો માલ ભંગારમાં વેચી દઈએ તો વીમા કંપની ખાતે ઉધાર આખી થયેલ નુકસાન ખાતે ઉધાર આખી થયેલ નુકસાન ખાતે ઉધાર અને ભંગારમાં વેચ્યો માલ એટલે રોકડા આવ્યા છે રોકડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા બસ સિમ્પલ તો અહીંયા આપણી આમનો તો પૂરી થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સો આમનો ધરાવ પછી દાખલા જોઈશું.